નેશનલ મોનિટરિંગ ટીમ દ્વારા સાબરકાંઠા જિલ્લાના 10 ગામોમાં વિકાસ કામોની ચકાસણી હાથ ધરાઈ. ગામડાના વિકાસની યોજનાઓની ફરિયાદ માટે તારીખ 15 ઓગસ્ટ 2019ના હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રની મોનિટરિંગ ટીમને મળી શકશે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની નેશનલ મોનિટરિંગ ટીમ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને પોસીના તાલુકાના 10 ગામોમાં ચાલતી વિકાસલક્ષી યોજનાઓનું સઘન ચકાસણી 13 ઓગસ્ટથી હાથ ધરાઈ છે, જેમાં આગામી 20 ઓગસ્ટ સુધી ચાલનાર છે. ગ્રામીણ વિકાસ યોજનાઓના નિરીક્ષણ અર્થે આવેલા રાષ્ટ્રીય મોનિટરિંગ ટીમના સભ્ય શ્રી મનોજ દીક્ષિતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હિંમતનગર ખાતે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની બેઠક યોજી હતી, જેમાં જિલ્લાના ગામોની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય મોનિટરિંગ ટીમના સભ્ય શ્રી શૈલેષકુમાર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી શ્રી આનંદ જોશી અને શ્રી મિહિર જોશી આ ટીમ સાથે જોડાયા હતા, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાઓ જેવી કે મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ ડે નિર્મળ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ, પેન્શન યોજના સહિતની અનેકવિધ યોજનાઓને લગતી ગ્રામ્ય લોકોની ફરિયાદ માટે તારીખ 15 ઓગસ્ટ 2019ના દિવસે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સવારે 10 થી 12 કલાક સુધીમાં શ્રી મનોજ દીક્ષિત મળીને ફરિયાદની જાણ કરી શકશે. બ્યુરો રિપોર્ટ, ZSTV સાબરકાંઠા.